ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ હવે વધી રહ્યા છે. દાહોદ બાદ ફરી એક વખત આવો જ કિસ્સો સામે આવ્યો છે છોટાઉદેપુરમાંથી. છોટાઉદેપુરમાં એક આધેડ વર્ષના શિક્ષકે સગીરા સાથે છેડતી કરીને તેની સાથે અડપલા કર્યા હતા. શું છે સમગ્ર મામલો અને આરોપી અત્યારે કેમ નાસી છૂટ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓએ હવે વેગ પકડ્યો છે. એક બાદ એક દુષ્કર્મના કિસ્સા હોય કે પછી ગેંગ રેપના કિસ્સા હોય સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે દાહોદમાં જ્યારે શિક્ષણ જગત ઉપર કલંક લાગ્યો હતો તેવો જ એક કિસ્સો છોટાઉદેપુરમાંથી સામે આવ્યો છે. અને છોટાઉદેપુરમાં એક 13 વર્ષની સગીરા સાથે 51 વર્ષના આધેડ લંપટ શિક્ષકે તેની સાથે છેડતી કરી છે અને તેને અડપલા કરવાની પણ કોશિશ કરી છે. સૌથી પહેલાં તો આ વાતને સમજી લઈએ. જ્યારે આ સગીરા છે તે હાઈસ્કૂલમાં ભણવા જતી હતી તે જ સમયે આ શિક્ષક છે તે તેની સાથે અડપલા કરતો હતો. જો કે આ જે બાળકી છે તેને અનેક વખત શિક્ષકો સાથે અને તેની સાથે જ આચાર્યને ફરિયાદ કરી હતી કે આ શિક્ષક મારી સાથે આવું કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ તે લોકો પણ એટલા જ લંપટ હતા કે તેમને પણ કોઈ ફરિયાદ લીધી નહીં કે કોઈ પણ કાર્યવાહી કરી નહીં. એટલા માટે થઈને સગીરાના જે પિતા છે તેમણે પોલીસનો સહારો લીધો હતો અને પોલીસ સ્ટેશન સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો. સૌથી પહેલાં તો પોલીસ આ વિષયને લઈને શું ખુલાસો કરી રહ્યો છે, તેની સાથે જ આરોપીને લઈને તેમણે કયો ખુલાસો કર્યો છે તે સાંભળીએ. આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે, એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)(W)(3)(2)(5) એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ. હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ, એવી એમને બાળકીને ધમકી આપેલ. ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. દાહોદમાં પણ કંઈક આવું જ થયું હતું. એક માતાએ પોતાની બાળકીને શિક્ષકના ભરોસે મૂકી હતી અને આ જ શિક્ષકે તેના ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. તે બાદ તે નાની બાળકી ચીસો પાડી રહી હતી એટલે તેને મારી નાખી અને મારીને તેની લાશને ફેંકી દીધી હતી. જો કે તે આચાર્ય છે તેનું કનેક્શન ભાજપ સાથે પણ મળી આવ્યું હતું અને અત્યારે હાલ તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ફરી એક વખત શિક્ષણ જગત ઉપર કલંક એટલા માટે લાગ્યો છે કારણ કે છોટાઉદેપુરમાં પણ કંઈક આવું જ થતા રહ્યું છે. આ જે બાળકી છે 13 વર્ષની નાની સગીરા છે તેના ઉપર આ શિક્ષક છે જે લંપટ શિક્ષક છે તેને આવી જ રીતે છેડતી કરી છે, તેની સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યાં સુધી ગુજરાતમાં આવી દુષ્કર્મની તેની સાથે જે છેડતીની અને આવા અડપલા કરવાની ઘટનાઓ વધતી જશે તે પણ એક સવાલ છે. કારણ કે આવી ઘટનાઓ પર તો સરકાર ચૂપ બનીને બેઠી છે. ગૃહમંત્રી હંમેશા કહેતા હોય છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ આ જ કિસ્સો ગૃહમંત્રીએ એકવાર ચોક્કસથી જોવો જોઈએ. કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ હોય, ગેંગરેપની ઘટનાઓ હોય કે પછી આવી રીતે શિક્ષકો જ એક સગીરા સાથે છેડતી કરતા હોય તેવી ઘટનાઓ વધતી રહી છે અને આ તેમની સરકાર ઉપર કલંક લાગી રહ્યો છે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે આપણા મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય કહેતું હોય છે કે દીકરીઓ સુરક્ષિત છે, દીકરીઓને કંઈ નથી થતું, દીકરીઓ રાત્રે પણ નીકળી શકે છે, પરંતુ તમારે તો દિન દહાડે તમારા આ સરકારમાં અત્યારે હાલ દુષ્કર્મની અનેક ઘટનાઓ બની રહી છે. તેની સાથે જ આવ્યા જ મોટા મોટા ઉંમરના શિક્ષકો છે તે નાની નાની સગીરાઓ સાથે દુષ્કર્મ આચરી રહ્યા છે, તેની સાથે જ તેમને છેડતી અને તેને અડપલા કરવાના પણ પ્રયાસો કરી રહ્યા છે. આવો એક કિસ્સો દાહોદમાંથી પણ સામે આવ્યો હતો. દાહોદમાં પણ આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું હતું ને ફરી એક વખત છોટાઉદેપુરમાં ક્યાંક આવી ઘટના રહી ગઈ હોય તેવું લાગે છે. પરંતુ આ બધાની વચ્ચે જે આરોપી છે સંજય પારેખ, 51 વર્ષનો આધેડ છે, તેને આ સગીરા સાથે છેડતી કરીને તેને અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે હવે આને લઈને કાર્યવાહી ક્યારે થશે તે તો આગામી સમયમાં જોવાનું રહ્યું, કારણ કે જે પ્રમાણે સરકાર બોલી રહી છે તે પ્રમાણે કાર્યવાહી કરતી નથી. સરકારે આની પહેલા પણ કીધું હતું કે અમે દરેક લોકોને છોડીશું નહીં, જેટલા પણ દુષ્કર્મીઓ હશે તેની સાથે જેટલા પણ આવા છેડતી અથવા તો જે પણ આવું કંઈ કરતા હશે તે લોકોને પકડીશું, પરંતુ કોઈ જ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવતી નથી અને દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.